कोटी ना मानसो हमारी साथे 100 किलोमीटर चालिया हफ्ते हफ्ते योजना बियारो होय एक ठेकाने अपने मुकी जाए पछी चालिया जाए पछी आवे तो रस्ता में अपने जंगली हाथियो मळ्या अने एक ठाम में जारे अमार उतरवानो थयो किशोर भाई त्यारे आगली रात्रे हाथी आवी करी अने एक ठाम अने ठामना वृक्षो ने जड़ मूर्ति उखेली ने फेंकी दीदा आटला तोतिंग तोतिंग वृक्षो एने उखेली ने फेंकी देवानी ताकात हाथियों में छे पण ए हाथी ने नबड़ी करी छे कई नबड़ी करी छे एना कान में कोई कहे छे के कीड़ी जाए अने कोई कहे छे मच्छर जाए तो हाथी माटे होनार એટલે આપણે જોઈએ છીએ હાથીને તો હંમેશા એ કાન પોતાના હલાવતો જ રહેતો હોય છે નને નને ક્યાં કીડી બીડી કઈ મચ્છર બચ્છર ઉજી જશે તો ભયંકર કામ થઈ જશે તો હાથીની આ નબળી કડી છે સિંહની નબળી કડી જાણકારો એમ કહે છે કે સિંહની નબળી કડી આમ તો સિંહ હાથીઓના ટોળાને ભગાડી શકવાની તાકાત ધરાવે છે ગમે તેટલા હાથી હોય કે જંગલી હાથી હોય સિંહ એ માકોટો કરે એ હાથીઓને ભાગવું પડે આ ડુંગર જેવા હાથી કોનાથી ડરે સિંહથી ડરે પણ સિંહની નબળી કડી છે આપ સૌ જાણતા જશો સિંહની નબળી કડી કઈ તો જાણકારો એમ કહે છે કે આગ છે એ સિંહની નબળી કડી છે આગ પાસે ઈ આવે ને ભાગે એમ લોકો ઘણા કહે છે કાચબો આપણે જોયો છે બહુ મજબૂત એ કાચબા પર તલવારના પ્રહાર કરવામાં આવે તો પણ એને કાંઈ ન થાય બહુ મજબૂત એની ઢાળ પણ એની નબળી કરી છે કાચમાં કઈ છે નબળી કરી નીચેના ભાગમાં કાચરી મારવામાં આવે તો ક્ષત વિક્ષત થઈ જાય એ નબળી કરી છે કાચબાની તાળનો છાપ ઘણી વખત તાળના ઝાડ ઝંઝાવાતમાં અડીખ ઉભા રહેતા હોય છે પણ એ તાળના ઝાડની પણ નબળી કરી છે ઘણા વિચારકો એમ કહે છે કે તાળના ઝાડની નબળી કરી એનામાં મૂળિયામાં સૂચિકા હોય કઈ હોય એવી વસ્તુ એના પર પ્રહાર કરવામાં આવે તો એ તાળનો ઝાડ ખલાસ થઈ જાય આ નબળી કરી છે જૈન શાસ્ત્રમાં પણ એનો ઉલ્લેખ આવે છે તારના ઝાડ માટે કે ક્ષત વિક્ષત કેમ થાય આ તો આપણે વાત કરી જાનવરોની અને ઝાડની પણ માણસની નબળી કરી થઈ શરીરની દ્રષ્ટિએ નહીં જીવનની દ્રષ્ટિએ આપણી નબળી કરી થઈ આપણી નબળી કરી એવી કોઈ વાત સાંભળવા મળે એવી કોઈ કે ત્યાં વિષય ચાલે છે રીતે તમારે સમજી લેવાનું એવી કોઈ વાત સાંભળવા મળે જ્યાં સુધી આપણે 2-5-15 જણાને ન કહીએ ત્યાં સુધી આમ કઈ ચક્કર જેવું આવતું હોય બીપી બીપી બધા વધી જાય જ્યાં સુધી એ વાત બીજાને પ્રગટ ન કરીએ કહીએ નહીં ત્યાં સુધી આપણને આપણે વ્યવહારમાં પણ ઘણી વખત બોલતા હોઈએ કે જ્યાં સુધી હું બીજાને ન કહું ને ત્યાં સુધી મને ખાવાનું ન ભાવે આ માણસની નબળી કડી છે એ નબળી કડીને દૂર કરવા માટે માણસાઈના ગુણોમાં છઠ્ઠો ગુણ બતાવ્યો
કોઈની નિંદા ન કરો. અઘરું કામ છે, આમ સહેલું નથી. આપણી પોતાની નબળી પડી છે. મને અત્યારે કોઈક એવા બુલેટિન આપી દે, જ્યાં સુધી 5-15 જણાને ન કરો ને ત્યાં સુધી મને આ બનવા કઈ થતું હોય, તાવ પાવ જેવું આવે, પેટ પેટ દુખે. એક ઠેકાણે સાધુઓનું સંમેલન ભરાયું. બધા ધુરંધર ધુરંધર સાધુઓ એ સંમેલનમાં આવ્યા. બધા ગોઠવાઈ ગયા. એ સંમેલનમાં બીજું કઈ હતું નહીં, ફક્ત ચર્ચા કરવાની હતી. અને આમે પણ સંમેલનોમાં ચર્ચા સિવાય કઈ હોતું જ નથી. નિર્ણયો લેવાય જાય, નિર્ણયો પ્રમાણે પછી કામ ના થાય તો એ બધા સાધુઓ પોતપોતાવાળી કરે છે, ધર્મની મોટી મોટી વાતો કરે છે, લોકો ઘણા સાંભળવા આવ્યા છે. બધા સાધુએ ઘણી ઘણી ધર્મની વાતો સંભળાવી. પછી લોકો વિખરાઈ ગયા અને સાધુઓ રહ્યા. તો કેટલાક સાધુઓ આપસમાં ગપસપ કરવા લાગ્યા. ગપસપ કરતા એક બુઢા સાધુએ કીધું કે ચલો વારસો તો ગયા, આ સંમેલનની ફળશ્રુતિ આપણે આપણી કમજોરી રજૂ કરીએ. સંમેલન ભલે પતી ગયું છે કે સૌ સાધુએ પોતાની કમજોરી રજૂ કરવાની, તો સર્વપ્રથમ એ કામ સોંપ્યું એક મોટા સાધુને કે તમારાથી શરૂઆત કરો કે તમારામાં કઈ કમજોરી છે. તો એ બુઢા સાધુ હતા, એ પેટ છૂટી વાત કરી કે હું પ્રવચન ખૂબ કરું છું અને ધન વિશે ઘસાતું ખૂબ બોલું છું, પણ વ્યવહારમાં હું પાઈ પાઈ નો હિસાબ કરું, અને એક મારી પાઈ ખોવાઈ જાય તો રાતના મને ઊંઘ આવે નહીં. મારી કમજોરી હોય તો ધન પ્રત્યે ધન પર પ્રવચન કહી શકું છું, પણ ધનને છોડી શકતો નથી. ખુલે ખુલી વાત કરીએ સાધુએ, સ્પષ્ટતા સાથે વાત કરી કે ધન માટે હું કેટલો તલપો છું, ધન માટે શું અકતરા કરું છું, ધન માટે બીજું શું કરું છું, એનું આ બોલવાનું પૂરું થયું. એટલે હવે બીજા સાધુને વાત રજૂ કરવાની હતી. તો બીજો સાધુ કહે છે, મારી એક કમજોરી મોટામાં મોટી, મને અહંકાર બહુ છે, અને જ્યારે ત્યારે પ્રવચન માટે મને યોગ મળે છે ત્યારે ત્યારે હું અભિમાન વિશે જ બોલું છું, પણ મારા જીવનમાં ખાતા હું ત્યારે અભિમાન, બેઠો હું ત્યારે અભિમાન, સૂતો હું ત્યારે અભિમાન, ખૂબ જ અભિમાન મારામાં છે, અને હું પ્રવચનો સેના પર કરું, અભિમાન. એ બીજા સાધુએ કીધું, મારા જીવનમાં મોટામાં મોટી કમજોરી હોય તો સેની અભિમાન. પછી ત્રીજા સાધુ પર વાત આવી કે તમે પણ તમારી કમજોરી પ્રગટ કરો. બધા બિચારા ખુલ્લા થઈ ગયા. આપણે ખુલ્લા થઈ જઈએ ને તો મોક્ષ બહુ છેટો નથી, મોક્ષ બહુ છેટો નથી, ખુલ્લા નથી. આપણે તો એટલા કેટલા ચડાવ્યા છે, શું કહેવાય, મોહરા, કેટલા મોહરા ચડાવી લીધા છે. એ મોહરા બધા ચીરાઈ જાય ત્યારે જીવન બહુ સરળ થઈ જાય. જીવન સરળ બનાવવું સહેલું પણ નથી, પણ આ મોહરા દૂર થવા જોઈએ. તો ત્રીજો સાધુ કહે છે, મારી કમજોરી કહું, તમે બધાએ પેટ છૂટી વાત કરી તો હું પણ પેટ છૂટી વાત કરું. પ્રવચન આપવાનો જયારે સમય હોય ત્યારે હું વાસના વિશે પ્રવચન આપું. વાસનાથી કેટલી નુકસાની થાય, વાસના કેટલી ભયંકર છે, એના વિશે ખૂબ ખૂબ મોટા મોટા ભાષણ કરું, પણ મારી કમજોરી છે.
સ્ત્રી તરફ મને આકર્ષણ બહુ છે અને મારા પ્રવચનમાં જો સ્ત્રી ન હોય તો મારું પ્રવચન શુષ્ક થઈ જાય બિચારા ખુલા પેટે વાત કરી દીધી ખુલા મને ત્યાં મારી કમજોરી છે બીજા સાધુએ પણ બધાને નહીં કહું નહીં તો તમે મારી આ બધાના પોઈન્ટ લઈ લેશો એટલે થોડા એક્ઝામ્પલ રૂપે પોઈન્ટ આપ્યા બે ત્રણ એમાં એક સાધુ મહારાજ હતા જટાશંકર નામ હતું એમનું એ ઉભા થઈને જવા લાગ્યા તો બીજા સાધુઓ એમને પકડી લે છે કે અરે અમે બધાએ અમારી કમજોરી પ્રગટ કરી બધાની વચ્ચે અને અત્યાર સુધી તમે બેઠા અને તમે તમારી કમજોરી કયા વિના ભાગો છો બેસો એ જટાશંકર સાધુ મહારાજ કહે છે હવે મારાથી બેસાશે નહીં હવે મારાથી બેસાશે નહીં શું કામ મારી રાહ જોઈને બેઠા છે ન સમજ્યા તમે મારી રાહ જોઈને બેઠા છે કોણ બેઠા છે એ કહે છે મારી કમજોરી નિંદા અફવા ફેલાવી એ મારી કમજોરી છે હવે હું બેસીશ નહીં તમારી વચ્ચે કમજોરી મેં કહી દીધી હવે મને છોડી દો મારા માણસો મારી રાહ જોઈને બેઠા છે પાંચ પંદર માણસો પાસે જ્યાં સુધી આ તમારી વાતો રજૂ નહીં કરું ને ત્યાં સુધી મને મજા નહીં પડે છોડી દો મને તમે છોડી દો એ જટાશંકર સાધુ મહારાજ કહે છે અત્યાર સુધી હું નિષ્ક્રિય હતો હવે સક્રિય થયો છું કેમ સક્રિય થયો છું એને જે ખપે ને મસાલો એ મસાલો એને મળી ગયો છે હવે હું સક્રિય થયો છું જલ્દીમાં જલ્દી મારા માણસો જ્યાં રાહ જુએ છે ત્યાં હું પહોંચીશ અને જેટલું મેં સાંભળ્યું છે અત્યારે એ બધું હું કહીશ ત્યારે મને શું થશે હા જોઈ લો જટાશંકર મહારાજ ગુરુદેવ હા ગુરુદેવ જટાશંકર એમની આ કમજોરી કે જ્યાં સુધી વાત ન પડે એવી કહેવા જેવી બીજા ને ત્યાં સુધી અમને મજા ના આવે પણ એ ખરાબ છે બહુ છે નિંદા છે ને બહુ ખરાબ છે ઘણી જ ખરાબ છે અને એમને એમ ધર્મની વાતો કેટલી સાંભળી બોલો ધર્મની વાતો સાંભળવી કેટલી બોલો દરેકની વાતો સાંભળવા માટે મર્યાદિત સમય રાખવો દરેકની વાતો સાંભળવા માટે મર્યાદિત સમય રાખવો અને નિંદાકૃતિ સાંભળવા માટે કેમ જાઓ છો બસ ટાઈમ થઈ ગયો છે બેસો સમાજની અને ફલાણા માણસની બે વાતો કરી બસ એના મને ટાઈમ થઈ ગયો છે દુકાન નહીં બેસો ના બેસો તો તમારા માટે કામની વાતો જ છે અને ખાસ મને ખબર હતી કે વ્યાખ્યાન પતી જશે એટલે તમે છૂટવાના છો એ વાત કહેવા માટે તો ઊભો છું મારે ક્યારથી અને રાહ જોઈને બેઠો હતો કે ક્યારે આ વ્યાખ્યાન પતી અને ક્યારે ફલાણાભાઈ મળે તમે વળ્યા બે વાતો મારે કરવી છે સમાજની જે સાંભળી છે ને તે પછી ગમે તેટલો ઢૂંઢાનો ટાઈમ થઈ ગયો હોય ભલે ભલે કહી દેજો અને એવી મજા આવે એવી મજા આવે એક વિચારક કહે છે કે ભાષ એક સાહિત્યકાર થઈ ગયા ભાષ અને એ ભાષ સાહિત્યકાર એને શૃંગાર રસમાં નંબર મળે પહેલો નંબર મળે શૃંગાર રસમાં ભવભૂતિ થઈ ગયા એ પણ જબરદસ્ત સાહિત્યકાર થઈ ગયા ભવભૂતિ એમનો ફેવરેટ વિષય ભવભૂતિનો કરુણ રસ એવું વર્ણન કરે ગમે તેવો કઠોર માણસ રહેલો હોય
અને એક વખત તો પલાળી અને રડાવે એ ભવભૂતિનો એક એની સાહિત્યમાં ઇલમ છે અને નારાયણ ભટ્ટ એક સાહિત્યકાર આપણા ભારતમાં થઈ ગયા એ નારાયણ ભટ્ટનું સાહિત્ય એટલે ચમત્કારનો રસ એના સાહિત્યમાં હોય એટલે ભાષને મને શૃંગાર રસ ભવભૂતિના મને કરુણ રસ નારાયણ ભટ્ટના મને ચમત્કાર રસ અને લોકોના મને કયો રસ નિંદા રસ આ નિંદા રસની પાસે શૃંગાર રસ ફીકો નિંદા રસની પાસે કરુણ રસ ફીકો નિંદા રસની પાસે ચમત્કાર રસ ફીકો સૌથી મીઠામાં મીઠો રસ રહેલો હોય તો કયો રસ છે હા નિંદા રસ બહુ મજા આવી ગણિત મજા આવે નિંદાની આપણે વાત થોડી થોડી લઈશું નિંદક માણસને ચાળિયાની ઉપમા પાય છે ચાળિયો રાજસ્થાની ભાષામાં એને અળવો કહેવાય ચાળિયાનું કામ શું હોય એ ખડો હોય ખાય કઈ નહીં એને મળે કઈ નહીં પક્ષીઓ એનાથી ગભરાય પશુઓ એનાથી ગભરાય શું માને પશુઓ અને પક્ષીઓ કોઈક માણસ ઉભેલો છે ન ખાય ન ખાવા દે નિંદક માણસ એ ચાળિયા કરતા ખરાબ છે નિંદક માણસ ચાળિયાથી ખરાબ છે નિંદા કરે શું લાભ મળે એ વાત નોંધવા જેવી છે આપણે નિંદક બની જઈએ ને તો સમાજમાં એક સમજુ વર્ગ છે આજે પણ જેને આપણે સભ્ય વર્ગ કહીએ એ સભ્ય વર્ગમાંથી આપણે હટી જઈએ એની નજરમાંથી આપણે હટી જઈએ અને આજના જમાનામાં નિંદક માણસનો લોકો ઉપયોગ બહુ કરે ખબર છે કઈ રીતે માહિતી ગમે ત્યાંથી મળે અને એનો ગેરલાભ ઉઠાવે ફાયદો શું નિંદક માણસને ફાયદો કાંઈ જ નહીં ફાયદો તો ભલે નહીં પણ સમાજમાં દ્વેષ ભાવ પેદા થાય જે માણસની ટીકા કરે જે માણસની નિંદા કરે એ માણસની નજરમાંથી એકદમ હટી જાય